બંગાળની દરેક શેરી કે નાની મોટી મીઠાઈની દુકાન પર ચાસણીમાં ડૂબેલા સ્પંજી રસગુલ્લાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. આ રસગુલ્લા એકવાર ખાધા પછી દિલ માંગે મોર, બરાબર ને? તો ચાલો આજે બંગાળના ફેમસ રસગુલ્લાને ઘરમાં એકદમ સરળ રીતે સ્પંજી અને જ્યુસી બનાવવાની રીત જોઈ લઈએ. બંગાળી રસગુલ્લા બનાવવા માટે મેં અહીં 2 લિટર દૂધ લીધું છે. ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે દૂધ તમારે ફૂલ ફેટ મિલ્ક નથી લેવાનું. તમે દૂધ કોઈ પણ લઈ શકો છો, ટેટ્રાપેકનું, ગાયનું કે ભેંસનું, પરંતુ દૂધને આગલા દિવસ લઈને ગરમ કરી લેવાનું અને ફ્રીજમાં ઠંડુ કરવાનું અને ત્યારબાદ એની બધી જ મલાઈ આપણે કાઢી લેવાનું છે. એટલે એમાં ફેટ ના હોવું જોઈએ. ફેટ વગરનું દૂધ જ આપણે બંગાળી મીઠાઈમાં વાપરવાનું હોય છે, તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. સૌથી પહેલાં આપણે મલાઈ કાઢી લઈશું અને ત્યારબાદ દૂધને ગરમ કરવા મૂકીશું. જુઓ મિત્રો, દૂધને મેં બીજી તપેલીમાં લઈ લીધું છે અને ગાળીને લીધું છે, એટલે થોડી પણ એમાં મલાઈ ના આવે. જ્યાં સુધી દૂધ ઉકળે ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે, જેથી દૂધ નીચે લાગી ના જાય. અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. આપણે સૌથી પહેલા એનું પનીર બનાવીશું, એટલે કે છેના બનાવવાનું છે. છેનામાંથી જ પછી આપણે રસગુલ્લા બનાવતા હોય છે. જેમ પનીર બનાવીએ છીએ એમ જ છેના બનાવીએ છીએ. તો સૌથી પહેલા આપણે પનીર બનાવી લઈશું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ. જુઓ મિત્રો, આપણું દૂધ ગરમ થઈ ગયું છે. જુઓ, એને બસ આપણે સતત આ રીતે હલાવતા રહીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે દૂધને ફાળવા માટે મેં અહીં 2 લીંબુનો રસ લીધો છે. તમે લીંબુના રસની જગા પર વિનેગર, લીંબુના ફૂલ અથવા ખાટું દહીં પણ લઈ શકો છો. ચારે ચાર વસ્તુથી આપણે દૂધને ફાડી શકીએ છીએ. બસ ફાડતી વખતે શું ધ્યાન રાખવાનું છે એ હું તમને કહું. તમે ચાહો તો લીંબુના રસમાં થોડું પાણી નાખીને ડાયલ્યુટ કરી શકો છો, પરંતુ મેં નથી કર્યું. મેં અહીં 2 લીંબુનો રસ લીધો છે અને એનાથી આપણું આટલું દૂધ ફાટી જશે. હવે જોઈ લઈએ, આપણું દૂધ ઉકળી જાય ત્યાં સુધી બસ એને કોભરો જ આવવા દેવાનો છે અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જુઓ, દૂધ ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે વિનેગર અથવા લીંબુનો રસ અથવા લીંબુના ફૂલ કે દહીં નાખવાનું છે. અને નાખતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ બધું એકઠું નથી નાખી દેવાનું, ભેગું નથી નાખવાનું, પરંતુ આ રીતે આપણે થોડું થોડું દૂધ લઈશું અને એમાં થોડું નાખીશું. એ દૂધ ફાટશે એટલે એને સાઈડમાં નાખી દઈશું. જુઓ, આ રીતે લગભગ 4 વખત આપણે કરીશું. થોડું થોડું દૂધ લેવાનું અને પછી એને દૂધમાં નાખી દેવાનું. આમ કરવાથી એવું થશે કે આપણું જે પનીર કે છેના છે ને એકદમ સખત નહીં થાય. તમે એક જ સાથે બધું નાખી દઈશું ને તો બધું જ ફાટી જશે. અને પછી જુઓ, ધીરે ધીરે આપણે એને આમ હલાવતા જઈશું. તમે ધીરે ધીરે હલાવશો એટલે દૂધ અને પાણી અલગ થઈ જશે. જુઓ, હજી થોડુંક નાખવાનું બાકી છે, હું એ નાખી દઉં છું અને પછી ધીરે ધીરે આપણે એને આમ હલાવતા જઈશું. લગભગ 1/2 મિનિટમાં દૂધ અને પાણી અલગ થઈ જશે. મિત્રો, તમે જોઈ શકો છો દૂધ અને પાણી એકદમ અલગ થઈ ગયું છે. જુઓ, બસ ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું કે એકી સાથે નહીં નાખવાનું અને ગેસ તમારો બંધ હોવો જોઈએ. તમે જોઈ શકો છો, જુઓ પાણી એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે એને આપણે એક મલમલના કપડામાં ગાળી લઈશું. પનીરને છાનવા માટે એટલે કે એને ગાળવા માટે મેં આ રીતના એક બાઉલની ઉપર એક ચાણો મૂકી દીધો છે, કાણાવાળો, અને એના પર આપણે કોઈ પણ કોટનનું કપડું અથવા મલમલનું કપડું મૂકીશું અને એમાં આપણે બધું જ આપણું આ દૂધને જે પાણી છે એ અલગ કરી લઈશું. જુઓ મિત્રો, દૂધ, આપણું પનીર અને પાણી અલગ થઈ ગયું છે. આ પાણી ફેંકવાનું નથી. તમે એને લોટ બાંધવામાં અથવા એને કોઈ પણ બીજો રિયુઝ કરી શકો છો. લોટ બાંધવામાં, થેપલાનો લોટ બાંધવો હોય, રોટલીનો લોટ બાંધવો હોય તો ખૂબ જ હેલ્ધી છે આ પાણી, તો એને ફેંકવાનું નથી. અને હવે જુઓ, આપણે આ જે ગાળી લીધું છે એને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું, જેથી આપણે જે લીંબુ નાખ્યું અથવા વિનેગર નાખ્યું હોય એની ખટાશ નીકળી જાય અને એને આપણે કોરું કરી લેવાનું છે. અને પછી એને આ રીતે ભેગું કરી અને એને ઝાટકી ઝાટકીને આપણે ભેગું કરી દેવાનું છે. જુઓ આ રીતે. અને પાણી બધું કાઢી લેવાનું છે.
ફરી એક બીજી વખત આપણે સાફ કરી લઈએ. અને આમ ઝાટકી ઝાટકીને એને આપણે સાફ કરી લઈશું. એકદમ પાણી એમાંથી કોરું કરી લેવાનું છે. જુઓ મિત્રો, મેં 2 થી 3 પાણીથી ધોઈ લીધું છે અને એમાંથી આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે. નિતારીને એને આ રીતે પ્રેસ કરી દેવાનું છે. પણ ધ્યાન રાખવાનું છે કે બહુ ડ્રાય પણ નથી કરવાનું. આપણે પનીર નથી બનાવવાનું, આપણે રસગુલ્લા બનાવવાના છે. જો તમે વધારે ડ્રાય કરી લેશો તો જ્યારે એને આપણે મસળીને સોફ્ટ કરવાનું છે એમાં ખૂબ જ ટાઈમ લાગશે. એટલે એને આપણે બહુ ડ્રાય નથી કરવાનું, પરંતુ બહુ ભીનું પણ નથી રાખવાનું. આપણે આ જ રીતે બધું પાણી કાઢી અને એને 10 મિનિટ આમ જ રહેવા દઈશું. એથી થોડું એ સેટ થઈ જાય. જુઓ, 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને મસળવાનું છે. એના માટે મેં એક મોટી થાળી લીધી છે. તમે કોઈ પણ થાળીમાં પ્લેટફોર્મ પર પણ એને મસળી શકો છો. અને જુઓ, એકદમ સોફ્ટ પનીર બન્યું છે અને છેના કહેવાય છે. પનીર થોડું સખત હોય છે, એને આપણે વધારે ટાઈમ આપીએ છીએ સેટ થવા માટે, અને આપણે વધારે ટાઈમ નથી આપવાનો હતો. બસ એને આ રીતે હવે આપણે મસળી અને હાથની જે આ હથેળી હોય છે એના પર આપણે એને ઘસવાનું હોય છે. જુઓ આ રીતે, અને બધા જ પનીરના કણ એકદમ તોડવાના છે, એને એકદમ લીસું કરી દેવાનું છે. જે આ પનીરના કણ દેખાય છે ને એ દેખાવાના જોઈએ, એકદમ સોફ્ટ ડવ જેવું, એટલે કે લોટ જેવું થઈ જવું જોઈએ. એને એને હાથથી આ રીતે આપણે હથેળીથી મસળી મસળીને એકદમ સોફ્ટ કરી દઈશું. જુઓ, લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ લોટ જેવું થઈ ગયું છે. તમે બેટર જેવું, જેવી રીતે આપણે મેંદો વડા બનાવતા હોય છે એવું બેટર થઈ ગયું છે. હવે એમાં આપણે બાઇન્ડિંગ માટે ફક્ત 1 નાની ચમચી આપણે ખાંડ નાખીશું. અને ખાંડ નાખી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ફરી એને ઘસીને મિક્સ કરી લેવાનું છે. આપણે જો આમાં કંઈ પણ મેંદો નથી નાખતા કે બેકિંગ સોડા નથી નાખતા કે કોર્નફ્લોર પણ નથી નાખતા, ફક્ત ખાંડથી જ આપણે આજે રસગુલ્લા બનાવીશું. અને એ પણ એકદમ જાળીદાર અને ફાઇન બનશે. આ રસગુલ્લાને તમે ફરાળ તરીકે પણ ખાઈ શકો છો. આપણે એને ફરીથી ખાંડ હોય, ખાંડ ઓગળી જાય ત્યાંથી ત્યાં સુધી એને મિક્સ કરી લઈશું. જુઓ, આપણો સરસ ડવ બનીને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે અને એકદમ સરસ થઈ ગયું છે. જુઓ, આવું થવું જોઈએ. હવે એમાં આપણે નાના નાના બોલ બનાવી લઈશું. હું પહેલાં હાથ સાફ કરી લઉં અને ત્યાર પછી તમને બતાવું છું. હવે આપણે આ ડવમાંથી નાના નાના બોલ બનાવી લઈશું. તમારે જે સાઇઝના રસગુલ્લા જોવે તમે એ સાઇઝના બનાવી શકો છો. હું થોડા મોટી સાઇઝના રાખું છું, એટલે આપણે એક લીંબુની સાઇઝના બોલ બનાવી લઈશું. મીડિયમ સાઇઝનું લીંબુ હોય છે એ સાઇઝના બોલ બનાવી લઈશું. તમે નાના નાના પણ બનાવી શકો છો. આ ફૂલીને ડબલ થઈ જશે. આટલામાંથી લગભગ 10 જેટલા આપણા રસગુલ્લા બનશે 2 લિટરમાંથી. અને મોટી સાઇઝના બનશે, નાની સાઇઝના નહીં બને. અને એને સરસ આપણે આ રીતે મસળીને એકદમ લીસ્સો બોલ બનાવવાનો છે. એમાં એ થોડો પણ ક્રેક ના આવે એ વાતનું ધ્યાન રાખવાનું છે. જુઓ, એકદમ સરસ આપણે એકદમ મસળીને સોફ્ટ બનાવી લઈશું અને લીસ્સો બનાવી લઈશું. એ જ રીતે બધા જ બોલ બનાવીને આપણે રેડી કરી લઈએ. મિત્રો, જુઓ મિત્રો, બધા જ બોલ બનીને રેડી થઈ ગયા છે. તમે આ જ રીતે રસમલાઈ, રસગુલ્લા અથવા અંગૂર રબડી અથવા તો ચમચમ, બધી આ જ મેથડથી તમે બનાવી શકો છો. હવે આપણે ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા માટે એક પોડું વાસણ લેવાનું છે. તમે તપેલી પણ લઈ શકો છો. મેં અહીં કઢાઈ લીધી છે અને પોડી કઢાઈ લેવાની છે, એટલે એને ઇઝીલી આસાની થાય કૂક થવામાં, કારણ કે આ ફૂલીને ડબલ થઈ જતા હોય છે. એમાં આપણે 5 કપ જેટલું પાણી નાખીશું. પાંચ કપ પાણી નાખી લીધા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને એમાં આપણે 1/4 કપ ખાંડ નાખવાની છે. મેં અહીં 1 કપ લીધી છે અને આ બીજી 2 કપ. 1 કપ ખાંડ પણ પરફેક્ટ મીઠાશ આપે છે, પરંતુ મને થોડા મીઠા પસંદ હોય છે એટલે હું 1/4 કપ નાખું છું. તમે 1 કપ ખાંડથી પણ બનાવી શકો છો, એનો ટેસ્ટ પણ સરસ જ આવે છે. અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. હલાવતા રહેવાનું છે જેથી ખાંડ નીચે લાગી ના જાય. અને આપણે અહીં કોઈ તારની ચાસણી નથી કરવાની, ફક્ત ખાંડ ઓગળી જાય અને આપણી ચાસણી ઉકળવા લાગે એટલે તરત જ આપણે એમાં આપણે બનાવેલા બોલ નાખી દઈશું.
જુઓ બધી ખાંડ ઓગળી ગઈ છે અને પાણી આપણું ઉકળવા લાગ્યું છે. આપણે રસગુલ્લામાં કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની, બસ ખાંડ ઓગળી જાય અને પાણી ઉકળવા લાગે એટલે જે આપણે બનાવીને રાખેલા બોલ છે આપણે એ નાખી દેવાના છે. જુઓ તમે નાખશો એટલે બોલ નીચે બેસી જશે, પણ જેમ જેમ એ કૂક થશે એમ ઉપર આવતા જશે. આપણે લગભગ 3-4 મિનિટ સુધી એને ઢાંકવાનું નથી, એને આમને આમ જ આપણે કૂક કરવાના છે અને હલાવવાનું પણ નથી. એ જાતે એકદમ ઉપર આવી જાય પછી જ આપણે એને ઢાંકીને કૂક કરીશું. જુઓ મિત્રો 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પાણી ઉકળવા લાગ્યું છે અને તમે જુઓ સાઈઝ પણ એની મોટી થવા લાગી છે. હવે એને આપણે ઢાંકીને કૂક કરવાનું છે. તમે ચાહો તો આ જ રસગુલ્લાને પ્રેશર કુકરમાં એટલે કે કુકરમાં 4 સિટી મારીને પણ બનાવી શકો છો, એ પણ એકદમ ઝડપથી બની જાય છે. અને આ રીતે તમે કોઈ કડાઈમાં પણ બનાવી શકો છો, તપેલીમાં પણ બનાવી શકો છો. હવે એને આપણે ઢાંકીને લગભગ 12-15 મિનિટ સુધી આપણે એને કૂક કરવાના છે. એકદમ ફૂલીને ડબલ થઈ જશે અને અંદર એકદમ જાડી જાડી પડી જશે ને ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. વચ્ચે વચ્ચે જોતા જવાનું, કારણ કે એકબીજાને ચોંટી જતા હોય છે તો એને થોડા સાઈડમાં ઉખાડી દેવાના. જુઓ મિત્રો 12 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. જુઓ વચ્ચે વચ્ચે હું એને ફેરવતી ગઈ હતી જેથી એકબીજાને ચોંટી ના જાય. તમે જોઈ શકો છો, જુઓ એકદમ મોટા મોટા થઈ ગયા છે ફૂલીને. હું તમને એક બતાવું છું, જુઓ ડબલ સાઇઝ થઈ ગઈ છે અને જુઓ સરસ એકબીજાને સરસ ચોંટ્યા પણ નથી અને ફૂલીને ડબલ થઈ ગયા છે. હજી આપણે 2-3 મિનિટ માટે એને કૂક કરી લઈશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીશું. હું તમને ફરીથી બતાવું છું. જુઓ મિત્રો કમ્પ્લીટલી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ આપણા રસગુલ્લા સરસ ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ પણ થયા છે અને સ્પંજી બી થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રસગુલ્લાને હવે આવા જ મોટા ને મોટા સ્પંજી રાખવાની હું તમને એક ટ્રીક બતાવું છું. મેં તમને કહ્યું એમ આ મારી ટ્રીક છે. એક બાઉલમાં બરફવાળું એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે, તમે જોઈ શકો છો, અને એમાં જ જે આપણે રસગુલ્લા બનાવ્યા છે એને કાઢીને આપણે સીધા બરફના પાણીમાં નાખીશું. આનાથી એવું થશે કે જે આપણા રસગુલ્લા અમુકના એવું થતું હોય છે કે બન્યા પછી આમ બનતા હોય છે ત્યારે એકદમ ફૂલીને દડા જેવા હોય છે, પરંતુ જ્યારે ઠંડા થાય છે તો એકદમ નાના થઈ જાય છે, શ્રિંક થઈ જાય છે. તો એ નહીં થાય, ઠંડા પાણીમાં નાખવાથી એ જ ને એ શેપમાં રહેશે. તમે જોઈ શકો છો મોટા ને મોટા જ છે. આપણે એને બધા ઠંડા પાણીમાં લઈ લઈશું. જુઓ બધા જ મેં ઠંડા પાણીમાં લઈ લીધા છે. ઘણા બધા એવું કરતા હોય છે કે આ જ કડાઈમાં બરફ નાખી દેતા હોય છે અથવા ઠંડુ પાણી નાખી દેતા હોય છે. તમે એ રીત પણ કરી શકો છો, પણ આ રીતે કરવાથી એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે જે આ ચાસણી છે, આપણે જે ખાંડની ચાસણી, એને એક તપેલીમાં લઈ લઈશું અને એને પણ ફ્રીજમાં મૂકીશું અને એને પણ આપણે 1/2 કલાક માટે રાખી દઈશું અને ત્યારબાદ હું તમને બતાવું છું. જુઓ મિત્રો 1/2 કલાક થઈ ગયો છે અને ચાસણી પણ મેં ઠંડી કરી લીધી છે. આપણે એક બાઉલમાં ચાસણીને લઈ લઈશું, જે બાઉલમાં આપણે રસગુલ્લાને સર્વ કરવાના છે. ત્યારબાદ આ રસગુલ્લાનું આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે. જેવું તમે પાણી નિતારશો અને ચાસણીમાં નાખશો એ તરત જ પાછા ફૂલી જશે, ચાસણી પી લેશે તરત જ. એટલે એને આ રીતે પ્રેસ કરી અને ત્યારબાદ આપણે ચાસણીમાં નાખી દઈશું. તમને એવું થશે કે હમણાં એનો શેપ નથી, પણ જેવો એ ચાસણીમાં જશે, થોડું ચાસણીમાં પીસે ચાસણી એટલે તરત જ એનો શેપ પાછો લઈ લેશે. જુઓ હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. લગભગ 3-4 કલાક સુધી ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રીજમાં રાખીશું અને ત્યારબાદ એને સર્વ કરીશું. ઠંડા થશે એટલે એકદમ મસ્ત પણ લાગશે અને ખાવામાં પણ મજા આવશે. જુઓ મિત્રો 4-5 કલાક થઈ ગયા છે અને આપણા રસગુલ્લા એકદમ ઠંડા થઈ ગયા છે. હું એને સર્વ કરું છું. જુઓ એકદમ ફૂલેલા અને એકદમ સ્પંજી બન્યા છે. એકદમ સરળ રીતથી અને એકદમ ઘરમાં આપણને સસ્તા પડે છે. તો મિત્રો છે ને એકદમ સરળ ઘરમાં બનાવવા બંગાળી ફેમસ રસગુલ્લા. આ બંગાળી રસગુલ્લાને તમે ફ્રીજમાં 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. એને કંઈ જ નથી થતું અને તમે એને સરસ ખાઈ પણ શકો છો. તો મિત્રો હવે આપણે રસગુલ્લા પર કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો તમે ગાર્નિશ કરી શકો છો, નહીં તો એમને એમ પણ તમે ખાઈ શકો છો.
તો મિત્રો તૈયાર છે આપણા એકદમ ઠંડા ઠંડા બંગાળી રસગુલ્લા. હું તમને એક તોડીને પણ બતાવીશ. તોડ્યા પછી એકદમ સ્પંજી અને જ્યુસી લાગે છે. જુઓ બન્યા છે ને એકદમ જ્યુસી અને સ્પંજી. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.